વિધાનસભામાં સિંચાઈ માટેની વીજળી અને પાણીનો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી હતી. આ મામલે કે સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જવાબદાર છે. ચોમાસામાં પાક નિષ્ફળ ગયો છે ત્યારે ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવું જોઈએ. સરકાર એક મહિના સુધી ખેડૂતોને પાણી આપે તે અંગે ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી હતી. છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં વીજળીની કટોકટી સર્જાઈ છે ત્યારે 8 કલાક સળંગ વીજળી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સરકાર 1-2 કલાક વીજળી આપે છે જેના કારણે સિંચાઈ નથી થઈ શકતી. આજથી સરહદી કેનાલોમાં સિંચાઈનું પાણી આપવાનું બંધ થતા રજૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે વાવ, થરાદ, સુઈગામ, ભાભરમાં પાણી નહીં અપાય. વાવ અને થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે. નર્મદાની કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતો ફરી એકવાર મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બનાસકાંઠામાં સિંચાઈ અને વીજળી માટે સરકારને સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. વિધાનસભામાં સિંચાઈ માટેની વીજળી અને પાણીનો મુદ્દો ઉઠ્યો હતો. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી તથા વીજળી આપવામાં આવે. સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જ જવાબદાર છે તેવું ગુલાબસિંહે જણાવ્યું હતું. ચોમાસામાં પાક નિષ્ફળ ગયો છે ત્યારે ઉનાળામાં સિંચાઈ માટે પાણી છે તે આપવું જોઈએ. સરકાર એક મહિના સુધી ખેડૂતોને પાણી આપે તે અંગે રજૂઆત કરી છે. છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં વીજળીની કટોકટી સર્જાઈ રહી છે જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સળંગ 8 કલાક વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. સરકાર 1-2 કલાક જ વીજળી આપે છે જેના કારણે સિંચાઈ નથી થઈ શકતી. ગુલાબસિંહ રાજપૂત એમએલએ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુલાબભાઈ, જણાવશો કે આપે ઘણી વિનંતી કરી, રજૂઆતો પણ કરી કે સરકાર દ્વારા છે તે સિંચાઈનું પાણી પૂરતું આપવામાં આવે અને જે વીજળી આપવામાં આવે છે કટકે કટકે આપવામાં આવતી હોય છે, 1-2 કલાક સુધી વીજળી આપવામાં આવતી હોય છે, તે સળંગ 8 કલાક સુધી આપવામાં આવે તેવી આપે રજૂઆત કરી. જી બેન, જે રીતે ગુજરાતમાં ખાસ કરીને મારા બનાસકાંઠા જિલ્લામાં જે ખેડૂતોની અત્યારે દશા થઈ રહી છે, હાલમાં દિવસે જે સરકાર દ્વારા 1400 કરોડ રૂપિયા દિવસે વીજળી આપવા માટેની યોજનાની જાહેરાત કરવામાં આવે છે, તેની સામે જે 8 કલાક વીજળી મળતી હતી એમાં પણ હવે આપવામાં નથી આવતી. અધિકારીઓને ફોન કરીએ છીએ તો એમને પણ એનું કોઈ કારણ ખબર નથી. એટલે 4 કલાક વીજળી આપવામાં આવે છે અને એ પણ ટુકડે ટુકડે આપવામાં આવે છે, જેના કારણે સિંચાઈમાં ખૂબ તકલીફ પડી રહી છે. ખેડૂતોને પાણીનું ટાંકું ભરવું હોય તો પણ નથી ભરી શકતા, કેમ કે કલાક વીજળી આપી પછી કાપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય બની છે. સાથે સાથે મુખ્યમંત્રી અને જે તે વિભાગના મંત્રીને સિંચાઈના પાણી માટે વારંવાર રજૂઆત કરી છે, કે અમારા કમાન્ડ એરિયામાં જે વિસ્તાર આવે છે એમાં ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ છે, ઘાસચારાની અછત સર્જાઈ છે, તેના માટે કરીને આપ દ્વારા એક નિર્ણય લઈને ઉનાળામાં પાણી ચાલુ 1 મહિનો રાખવામાં આવે તો ઘાસચારાની સગવડ ખેડૂતો કરી શકે પશુપાલન માટે. પણ સરકાર દ્વારા વારંવાર જ્યારે પણ રજૂઆત થશે ત્યારે કહેવામાં આવે છે ડેમમાં પાણીની સ્થિતિ ચકાસીને પછી નિર્ણય લઈશું. આજે 15મી તારીખે પાણી બંધ કરવાની છેલ્લી દિવસ છે, હજી સુધી જો સરકાર જો ડેમમાં કેટલું પાણી છે એ તપાસી ના શકી હોય, ખેડૂતો માટેની આ ઉદાસીનતા હોય જેના કારણે આ બનાસકાંઠાના ખાસ કરીને થરાદ, વાવ, સુઈગામ અને આજુબાજુના વિસ્તાર જે કમાન્ડ એરિયામાં આવે છે એની ખૂબ જ દયનીય સ્થિતિ બનવાની છે. ઘાસચારાની ખૂબ મોટી અછત છે અને ઘાસચારાના અછતે કોઈ પણ પશુનું, ગાયનું કે જનાવરનું કોઈ પણ મૃત્યુ થયું એને જવાબદાર માત્ર ગુજરાતની સરકાર રહેશે. ગુજરાતની સરકાર દ્વારા જે સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી છે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.
ખેડૂતો પાસે પૈસા લેવામાં આવ્યા હતા સિંચા સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવા માટે, તેમ છતાં સરકાર દ્વારા હજી સુધી અમારા વિસ્તારમાં પાણી પહોંચાડી શકી નથી. વારંવાર રજૂઆત કરીએ છીએ ત્યારે કે પાણી હશે તો આપશે, પાણી હશે તો આપશે, તો નર્મદા ડેમમાં 138 મીટર જેટલી ઊંચાઈનો દરવાજા ફિટ કરવામાં આવ્યા હોય ને તો પણ પાણી ના મળે તો સરકારના અનાવરતના આયોજન વગરની નીતિના કારણે અમારા ખેડૂતોને પીસાઈ રહ્યા છે. કિસાન સંઘના નેતા ગાબુભાઈ પટેલ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. આપ જોડાયેલા રહેજો ગુલાબસિંહજી. ગાબુભાઈ, જણાવશો કે તમારા દ્વારા, કિસાન સંઘ દ્વારા, કિસાનો દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે કે 8 કલાક સળંગ વીજળી આપવામાં આવે. અત્યારે હાલમાં સરકાર દ્વારા 1 કે 2 કલાક કટકે કટકે વીજળી આપવામાં આવી રહી છે અને જેના કારણે સિંચાઈ પણ સરખી રીતે નથી થઈ શકતી. બરાબર છે બેન. સરકારને અનેક વાર રજૂઆતો કરી, સરકારની સૂર્યોદય યોજના માટે ભારતીય કિસાન સંઘ 10 વર્ષથી લડતો હતો. જયારે સૂર્યોદય યોજના આવી તો આ લોકોને સૂર્યાસ્ત કરી દીધો. અત્યારે આ જે સરકાર બેઠી અને સૂર્યાસ્ત કરી દીધો, જેના કારણે આજે ખેડૂત પલભર ઊંઘી શકતો નથી એવી પોઝિશન કરીને આખી રાત લોકોને બેસાડી રાખવાનું કામ આ યુજે કંપનીઓએ કર્યું છે. જયારે અત્યારે જે નીકળ્યા છે આ લોકો તો સરંગ પેલા ટુકડા કરી નાખ્યા, ટુકડાથી અત્યારે રાત કરી નાખી છે અને રાતની અંદર પણ હવે ટુકડા કર્યા છે. એટલે વીજળીની પોઝિશન બિલકુલ ખરાબ. જો ઉદ્યોગોને તમે વીજળી આપી શકતા હોય, ઉદ્યોગમાં 1 પણ કલાકનો કાપ ના હોય તો અત્યાર સુધીની તમામ સરકારો, આ સરકારને તો બધોની સાઈડ કાપી નાખી છે કે અત્યારે આ લોકોએ જે વીજળી આપવાનું કામ છે રાત્રે કર્યું, રાત્રે આખી રાત બેસાડી રાખવાનું કામ કર્યું છે. પૂરા વોલ્ટેજ નહીં, પૂરો સમય નહીં, ક્યારે આવશે એ પણ નક્કી નહીં. એટલે આવું ને આવું જો ચાલશે તો અમે ટૂંક જ સમયની અંદર અમે આ લોકોનો ઘેરાવ કરવાનો શરૂ કરવાના છીએ તમામ યુડીએસએલ કંપનીઓ ઉપર જઈને, કારણ કે હવે ખેડૂત ત્રાયમાન થઈ ગયો છે. બિલકુલ કાબુભાઈ અને ગુલાબસિંહજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો ચર્ચામાં. હાલ રોકાઈશું એક. હવે વાત કરીશું કે વીજળી પાણીની અછત ક્યારે થશે દૂર. વિધાનસભામાં સિંચાઈ માટેની વીજળી અને પાણીનો મુદ્દો ઉઠ્યો છે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવામાં આવે તે માટે રજૂઆત કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી છે. સિંચાઈનું પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર જવાબદાર. ચોમાસામાં પાક નિષ્ફળ ગયો છે ત્યારે ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવું જોઈએ. સરકાર 1 મહિના સુધી ખેડૂતોને પાણી આપે તે અંગે રજૂઆત કરી છે. છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં વીજળીની કટોકટી. કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. ગુલાબસિંહ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે સિંચાઈનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, પાણીનો મુદ્દો છે, આ તમામ મુદ્દે આપે રજૂઆત કરી છે, શું લાગી રહ્યું છે આપને કે સરકાર ખરેખર સંવેદનશીલ સરકારની વાતો કરે છે પરંતુ ખેડૂતોની સંવેદના તેમને દેખાતી નથી? જે સાચી વાત છે, હાલ તો સરકારમાં કોઈ સંવેદના લાગતી નથી, ખેડૂતોને ચિંતા નથી. માત્ર કહેવાની સૌનો સાથ સૌનો વિકાસની વાત છે, માત્ર ઉદ્યોગપતિઓના વિકાસ સિવાય કોઈ સરકારમાં રસ નથી. જેટલા વીજળી જે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, ગુજરાતના ટોપ 20 ઉદ્યોગોને જે વીજળી આપવામાં આવે છે એમાં માત્ર 1 કલાકનો કાપ કરવામાં આવે તો પણ આખા ગુજરાતના ખેડૂતોને જે વીજળી કાપવામાં આવે છે, 4 કલાક પણ જે ટુકડે ટુકડે આપવામાં આવે છે, એ તમામ પ્રશ્ન હલ થઈ જાય એમ છે. માત્ર ટોપ જે 10 ઉદ્યોગો છે એની 1 કલાક વીજળી કાપવામાં આવે. ગુજરાતના જે કોલસો ઉદ્યોગોને આપવામાં આવે છે એ કોલસોનો ઉપયોગ જો વીજળી આપવા માટે ખેડૂતોને માટે ઉપયોગ કરવામાં આવે તો તમામ ખેડૂતોનો પ્રશ્ન હલ થઈ જાય. માત્ર સરકારને ઉદ્યોગોની ચિંતા છે, એમાં ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી. આજે પાણી જે છે, નર્મદાનું પાણી છે, જો ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે તો આપી શકાય એમ છે. જો રિવર ફ્રન્ટની અંદર જે પાણી જે ભરીને ખાલી સુંદરતા વધારવા માટે કંઈ જે ઉપયોગ થઈ રહ્યો છે એની જગ્યાએ જો ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠાના ખેડૂતોને આપવામાં આવે તો આપી શકાય છે. જ્યારે સરકાર દ્વારા જે પાણી જે ઉદ્યોગોને આપવામાં આવે છે એમાં કાપ મૂકીને જો ગુજરાતના અને બનાસકાંઠાના ખેડૂતોને આપવા માંગે તો આપી શકે એમ છે.
સરકાર જો મુખ્ય દેશના વડાપ્રધાનને જો રિવરફ્રન્ટ પર ઉપર સી પ્લેન ઉડાડવાની ઈચ્છા થાય તો આખા ગુજરાતના ખેડૂતોનું પાણી એમાં નાખી દે છે, જો એની જગ્યાએ અમારા વિસ્તારના કેનાલોમાં નાખવામાં આવે તો કદાચ ખેડૂતોને ફાયદો થઈ શકે છે. ખેડૂતોને જે તકલીફ પડી રહી છે તે ન પડી શકે. ગુલાબસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. બીજેપી નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, કેનાલમાં પાણી આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કોંગ્રેસ ધારાસભ્યએ કરી છે. ખેડૂતો છે તેમને અત્યારે વાવણીનો ક્યાંક વાવેતરનો સમય છે અને તે જ સમયે ક્યાંક વીજળીની કટોકટી, સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. ખેડૂતો અનેકવાર રજૂઆત કરે છે. શું કહેશો આપ? સંપર્ક કપાઈ ગયો લાગે છે. કેનાલમાં પાણી આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. ગુલાબસિંહ, જ્યારે પણ ખેડૂતો છે ક્યાંક વાવણીનો સમય હોય, વાવેતરનો સમય હોય, ત્યારે દર વખતે ક્યાંક ને ક્યાંક સીઝન હોય ત્યારે જ ખેડૂતોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરકાર છે ક્યાંક આ સંદર્ભે સમજતી નથી. કૃષિ મંત્રી હોય કે પછી ક્યાંક ને ક્યાંક એ લોકોએ પણ સમજવાની જરૂર છે. આપણે નથી લાગી રહ્યું કે ખેડૂતોની જે તમામ બાબતો છે તે સમજવા માટે મંત્રીઓ પણ ક્યાંક આગળ આવે. આમાં એવું છે કે સરકારના મુખ્યમંત્રી કે સિંચાઈ મંત્રી કે જે વીજળી મંત્રી, આ ત્રણેય કોઈ ખેડૂત સમાજમાંથી આવતા નથી. એના માટે કરીને ગુજરાતના ખેડૂતોની વેદના સમજતા નથી. જો ગુજરાતના કોઈ સાચો ખેડૂત નેતા જો મંત્રી હોત ને તો આજે ગુજરાતના ખેડૂતો માટે પ્રશ્ન સરકારમાં પણ રજૂ કર્યો હોત ને એનો સોલ્યુશન લાવ્યો હોત. રાઘવજીભાઈ હંમેશા કોંગ્રેસ પાર્ટીમાં જ્યારે બેસતા હતા વિધાનસભા ગૃહમાં ત્યારે હંમેશા ખેડૂતોની સાચી ચિંતા કરીને રજૂઆત કરતા હતા, પણ જ્યારથી ભાજપમાં ગયા છે ને જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતના ખેડૂતોને પણ સાઈડમાં મૂકી દીધા છે. ગુજરાતના ખેડૂતોની જે ચિંતા હતી પણ એમને એક ફાઇલમાં મૂકી દીધી છે. માત્ર હવે સરકારની વાહવાહી સિવાય ગુજરાતના ખેડૂતોની હાલ ચિંતા કરતા નથી પોતે પણ. એટલે કોઈ સરકારની અંદર જો સત્તામાં બેસી ગયા બાદ હવે ખેડૂતોની ચિંતા નથી રહી તો ખેડૂત બિલકુલ. ગુલાબસિંહ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. કોઈને પણ ચિંતા નથી. જો ચિંતા હોત તો ગઈ વખતે બીજેપી નેતા છે તે પણ જોડાયા છે, તેમની પાસેથી આપણે જવાબ લઈએ. હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે. જી ગુલાબસિંહ, વિધાનસભામાં સિંચાઈ માટેની વીજળી અને પાણીનો જે મુદ્દો ઉઠ્યો છે, હિતેન્દ્રભાઈ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. હિતેન્દ્રભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? સંપર્ક કપાઈ ગયો લાગે છે. સરકારમાં બેઠા છો, શાસક પક્ષ છે, જવાબ આપવો તમારી ફરજ છે. શા માટે જવાબ આપવાથી ભાગી રહ્યા છો? ગુલાબસિંહ, સરકાર છે ક્યાંક શા માટે પાક નિષ્ફળ ગયો છે? ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવું જોઈએ. સુજલામ સુફલામની જે વાવાઈનો જે કહી શકાય જસ ખાટી રહ્યા છે, ખરેખર તે જસ ખાટવામાં જ ખાલી તેમને રસ છે, ખેડૂતોની સંવેદનામાં રસ નથી. ગુલાબસિંહ, સાચી વાત છે. સુજલામ સુફલામ કેનાલમાં મારી કરોડો રૂપિયાની જમીનો અમે આ સરકારને આપી હતી ત્યારે પણ સૌથી મોટા મોટો ભ્રષ્ટાચાર થયો હતો. સુજલામ સુફલામ કેનાલ બની ત્યારે થયો હતો. આજે જે કેનાલ બની છે એનું કોઈ લેવલિંગ નથી, જેના કારણે ખેડૂતોને એનું પાણી મળતું નથી. અમે આ સુજલામ સુફલામ કેનાલમાં ખેડૂતોને રિચાર્જ થાય એના માટે પૈસા ભરેલા છે ગયા વર્ષે, તેમ છતાં અમને પાણી અમારા વિસ્તારમાં મળ્યું નથી. આજે સરકાર ધારે તો તળાવો મોટા કરીને લિફ્ટિંગ કરીને પાણી આપી શકે છે, પણ આપવાની દાનત નથી સરકારને. આજે વારંવાર રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રીને, બધા ધારાસભ્યો જઈને મળીને રજૂઆત કરી છે. અમે બજેટના પહેલા પણ જઈને સરકારને, નાણામંત્રીને, જે તે વિભાગના મંત્રીઓને રજૂઆત કરી હતી કે અમારા બનાસકાંઠામાં અત્યારે ખેડૂતોને હિજરત કરે એવી સ્થિતિ ઊભી થઈ છે, માટે કરીને બજેટમાં જોગવાઈ કરવામાં આવે. જે કમાન્ડ એરિયામાં વિસ્તાર નથી આવતો ત્યાં પાણી કઈ રીતે પહોંચાડે એના માટેની રજૂઆત કરી. તેમ છતાં આ બજેટમાં પણ અમારા જે આશા હતી એના પર પાણી ફેરવી નાખ્યું છે. સરકાર ખેડૂતોની વિરોધી સરકાર છે ત્યારે આ સ્થિતિ. હિતેન્દ્રભાઈ પાસેથી જવાબ લઈએ. હિતેન્દ્રભાઈ, શું કહેશો કે સરકાર છે તેની દાનત નથી આપવાની? સરકાર આપી શકે છે, ખેડૂતોની સમસ્યા છે તેનો અંત લાવી શકે છે. સિંચાઈ માટેનું જે પાણી છે, વીજળીનો પ્રશ્ન છે, તે મુદ્દો ઉઠ્યો છે, શું કહેશો આપ? નહીં, ખેડૂતોની જે લાગણી ને માગણી છે વીજળીનો, છેલ્લા પાછલા દિવસોમાં થોડી મુશ્કેલી પડી છે. સરકાર એ બાબતે ચિંતિત છે. રાજ્ય સરકારના જે તે વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના આગેવાનો,
किसान संघ ना प्रतिनिधिओ भाजप किसान मोर्चो बधाए मळीने सरकार में योग्य जगह मान्य मुख्यमंत्री श्री मान्य उद्योग मंत्री श्री मान्य वीजळी मंत्री श्री मान्य कृषि मंत्री श्री बधा साथे बैठक करी छे। सरकार छेल्ला 5 दिवसथी ए बधी दिशामां सतत काम करी रही छे। नवी वीजळी खरीदवानुं अन्य स्त्रोतोमांथी मेळवानुं अने छेल्ला 4 दिवसथी जे तूटती वीजळी मळे छे खेडूतोने मुश्केली पड़े छे एनो निकाल लावानो प्रामाणिक प्रयास करी रही छे। आजे एक प्रतिनिधिमंडळ मान्य मुख्यमंत्रीशीने पण मळ्युं छे। अमे लोकोए किसान संघे मान्य धारासभ्यशीए पण रजूआत करी छे अने टूंक दिवस टूंक समय में आ प्रश्नों उकेल आवे अने लांबा समय माटे आवो प्रयास थई रह्यो छे। खूब लांबा समय थी खेडूतोने दिवसे वीजळी आपवानुं 24 कलाक वीजळी आपवानुं सतत वीजळी आपवानुं भारतीय जनता पार्टी सरकारे कर्युं छे। वीजळीना कनेक्शनो आपवानुं पण कर्युं छे। વાત ચાલી રહી છે કે કનેક્શન આપવામાં આવશે, વીજળી આપવામાં આવશે, પરંતુ ક્યારે? જ્યારે ખેડૂતો આંદોલન કરે, જ્યારે ખેડૂતો શ્રી રજૂઆત કરે, રજૂઆત કરી કરીને થાકી જાય, તમને મુશ્કેલીઓ પડે ત્યારે? બેન, અમે અમે લોકોની વચ્ચે જઈએ છે, ખેડૂતો પણ જયારે રજૂઆત કરે છે આક્રોશથી કરે છે, પણ એની વાતની શરૂઆત એવું હોય છે કે અમને સારી વીજળી મળતી હતી, પૂરતી વીજળી મળતી હતી, પાણી પણ પૂરતું મળતું હતું, પણ છેલ્લા એક મહિનાથી તકલીફ પડી છે એવું ખેડૂતોની રજૂઆતમાં પણ આવે છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી કરીને સતત આ બાબતમાં સરકાર પાણીની વીજળીની ચિંતા કરી રહી છે, સારી વીજળી આપે છે, અમે નોતી માગી તો હોય દિવસે વીજળી આપી છે, નોતી માગી તો હોય 24 કલાક આપી છે, પણ હમણાં મુશ્કેલી છે, હકીકત છે, અને આજ સમય ક્યારે પાણી નથી મળી રહ્યું ત્યારે ખેડૂતો છે તેમનો પાક કેવી રીતે બચશે? બેન્ચ, જે શિયાળુ સિઝન છે એના અંતિમ ચરણમાં ખેતી છે અને એમાં થોડી તકલીફ પડી છે એ સ્વાભાવિક છે। ઉનાળુ માટે તો ખેતીનું પાણી મળવાનું જ નથી, સરકારે પણ અમે પણ ખેડૂતોને ને ખેડૂતોની પણ અપેક્ષા નથી, પણ આ રવિ સિઝનમાં છેલ્લા પાણીની જે સમસ્યા છે આ 15 દિવસમાં અને 15મી માર્ચે નર્મદાનું પાણી બંધ થાય તો એ લંબાવવા માટે પણ સરકારને વિનંતી કરી છે। ડેમમાં જે ઉપલબ્ધ પાણીનો જથ્થો છે એને આધારે સરકાર નિર્ણય કરી અને મહત્તમ વધારાનો જથ્થો ખેડૂતોને આપવાનો પ્રયાસ કરી રહી છે। અને રહી વાત વીજળીની, તો વીજળીની બાબતમાં પણ અન્ય સ્ત્રોતમાંથી ગમે તેટલી મોંઘી વીજળી મળે, માન્ય મુખ્યમંત્રી શ્રી આજે વાત કરી છે, જે ભાવે મળે એ ભાવે વીજળી ખેડૂતોને આપવાનો અમે પ્રામાણિક પ્રયાસ કરી રહ્યા છે, 72 કલાકમાં એનો નિવાલો આવશે। બિલકુલ હિતેન્દ્રભાઈ, આશા રાખીએ છીએ કે જે ખરેખર ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે તે મુશ્કેલીઓનો અંત છે સરકાર લાવશે અને સરકાર ખરેખર સંવેદનશીલતા બતાવશે। ગુલાબસિંહ રાજપૂત અને હિતેન્દ્રભાઈ પટેલ આ બંને નેતાઓ મારી સાથે જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો બનાસકાંઠામાં સિંચાઈ અને વીજળી માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે રજૂઆત કરી વિધાનસભામાં સિંચાઈ અને પાણીનો મુદ્દો ઉઠ્યો છે, કારણ કે સિંચાઈના પાણી અને વીજળીની કટોકટી માટે સરકાર ક્યાંક જવાબદાર હોવાનું કોંગ્રેસ ધારાસભ્યએ રજૂઆત કરી છે કે સરકારમાં ખાસ કરીને કહી શકાય કે ચોમાસામાં પાક નિષ્ફળ ગયો અને ઉનાળામાં સિંચાઈ માટે પાણી આપવું જરૂરી બનતું હોય છે।